કરજણ તાલુકાના છેવાડે આવેલ માકડ ગામ ખાતે પંચાયત ભવન જર્જરિત બન્યું છે. આ પંચાયત જર્જરિત થઈ જતા જાણે ભંગારનું ગોડાઉન હોય તેવું દેખાઈ રહ્યું છે, જેને લઈને ભાડાના મકાનમાં પંચાયત ચલાવાઈ રહી છે. સરકાર તરફથી છેલ્લા 2 વર્ષથી નવા પંચાયત ભવનની ગ્રાન્ટ મંજૂર થવા છતાં પંચાયત ભવન નથી બન્યું. તો બીજી તરફ પંચાયતની બાજુમાં 2 વર્ષ અગાઉ વોમસો દ્વારા કરોડોના ખર્ચે ઓવરહેડ પાણીની ટાંકી બનાવવામાં આવી હતી. આજે તે ટાંકી પણ શોભાના ગાંઠિયા સમાન બની છે. કનેક્શન આપ્યાનો હોવાથી ટાંકી પણ ધૂળ ખાઈ રહી છે. પંચાયત ભવનથી થોડે દૂર પાણીનો સંપ વર્ષો અગાઉ બનાવેલ, જે આજે પણ બિનઉપયોગી પડી રહ્યો છે. આમાં બાબતે તાલુકા વિકાસ અધિકારીને પૂછતા તેમણે તલાટી સાથે વાત કરી યોગ્ય કાર્યવાહી કરવાની વાત કહી છે. બે વર્ષ પહેલાં મંજૂરી આપણે પંચાયતની નવી બાંધકામની મંજૂરી આવેલી, આજ દિન સુધી મકાન બન્યું નથી. મકાન બિલકુલ કોળિયાઘરની હાલતમાં થઈ ગયેલું છે. હાલ ભાડાના મકાનમાં પંચાયત લઈ જવાની છે. મંજૂર થઈ તેમ છતાંય પંચાયત બનાવવામાં આવતી નથી, અને પંચાયતની બાજુમાં નવી પાણીની ટાંકી બનાવેલી છે તેવી 1.5 વર્ષથી શોભાના ગાંઠિયા જેવી છે. એમાં કોઈ કનેક્શન આપેલ નથી. સરકારે જે રૂપિયા ખર્ચેલા છે એનો કોઈ ઉપયોગ થતો નથી. પાણીની ટાંકી તેવી ને તેવી છે. સમાચારમાં આગળ વાત કરીએ તો